મહામાયા આવજો, કળિયુગ વહે કળિયુગ નો તમે રહેજો આજો રાજો રામો રેવંત ને ખેલવે એ દીદી છૂટા મેલીન કે પ્રથમ હરજી માઠી ને મળ્યા તે દી હતાઈ બાળે રે રામદેવજી બાપા છે ને ભાઈ, જીવતું જાગતું પિરાણું છે, અને જ્યાં જ્યાં બાપુ આ ધર્મના વાવટા ફરકે છે, જ્યાં જ્યાં હરિહરની હાકલું પડે છે ને, કોઈ બી જગ્યામાં તમે જાઓ બાપુ, ત્યાં પિરાણું હોય ને તો જ હરિહર હાલે, બાકી જય ભગવાન ક્યાંય નો હાલે. પૈસાના રૂમ ભર્યા હોય ને હરિહર નો હાલે, એની માટે બાપુ ભજન જોવે અને પિરાણું જોવે. જ્યાં જ્યાં ધર્મને વાવટા અને જ્યાં જ્યાં હરિહર હાલે છે, ત્યાં બાપુ રામદેવજી બાપાનો પંજો છે, તો જ હાલે, નકર હાલે નહીં. અને જે જે ભજન બન્યા છે ને બાપુ, એ હરભુજી અને હરજી ભાંઠીએ જે બાપુ વાણી બનાવી છે, એમાં તો તમારે ને મારે, કારણ કે અમુક વાણી બાપુ મગજમાં બે એવું નથી, અને એ બધું જો મગજમાં બે જાય તમે અમને બોલાવો નહીં ને, એટલે એમ બે નહીં. એક વાણી કહે છે ને કે હરજી ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ કોને કહેવો? આપણને ગમ નથી એને અગમ કહેવાય, આપણને ગમ જ નથી ભજનની. આ અલગ ધણીની બધા વાતો કરે છે ને, અલગ ધણી તમારા આશ્રમ છે અન્નક્ષેત્ર, અલગ ધણી એક શબ્દ છે, અલગ ધણી. અલગ એટલે શું થાય? લખાય નહીં એને અલગ કહેવાય, જો લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એ શું છે? લખાતું નથી, લખાય નહીં એટલે દેખાય નહીં, દેખાય નહીં એટલે વંચાય નહીં 100%. તો અલગ શું છે? આની માટે બાપુ રામદેવજી બાપા પાસે કઈક ધ્યાનથી અગરબત્તી કરજો, મારો નાથ તમને ઉજાડી દે. ભજન બાપુ એમ સમજાય એવું નથી. હમણાં વાત કરી હતી ને ગણપતિ મહારાજની, ભોળાનાથનો દીકરા ગણપતિ, ભોળાનાથે માથું કાપ્યું ગણપતિનું, અને પછી કે હાથીનું સોંટાડ્યું. તો હું એમ કહું છું, બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ કૂટ્યું હોય છે? વિચારવા જેવું છે ભલામણા. અને હાથીનું છે એ વાત પાકી છે, પણ એ કેમ ન ચોડ્યું ને? હાથીનું શું કામ ચોડ્યું? અને માણાના શરીર રૂપે હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આ એમ સમજાય બમજાય નહીં રામ. અને આપણી વાતોમાં હવે તમે આમાં જાઓ, તમને રસ હોય ને તમે આમાં હલો નહીં, એ પાકું ભજન છે ને. ભજન થયા જ નહીં આજ. અમે ક્યારના બાપુ હવે વાત કરતા હતા, અને હું તો ભાઈ ભજનનો માણસ છું, મને પાછા રાડા બાડાનો મારે મેળ નો આવે. કારણ કે અમને ઘણા કલાકાર કે કલાકાર, અમે કલાકાર નથી. કલાકાર કોને કહેવાય ખબર છે? આપણા ભેગો રહેતો હોય ને ઉસરીને આપણું ખાધું હોય ને આપણા ભેગો મોટો થયો ને આપણા ટાંટિયા કાપીને આખા ઘરમાં હાથ પેરો કરીને બૂસ મારીને ભાગી જાય, એને કલાકાર કહેવાય. અમે તો ભગવાનના ગાણા ગાઈ છીએ. નથી ઘણા કહેતા ઓલો મારો દીકરો કેવો કલાકાર, ઓલાનો રોલ કરીને વિયો ગયો, હવે એના અમને જોઈન્ટ કરી દીધા, આ કલાકાર છે. એટલે ભજન છે ને બાપુ, હરજી હરભુજી એમના માસીન દીકરા ભાઈ થાય, રામદેવજી બાપા ને હરજી હરભુજી બે માસીન દીકરા ભાઈ થાય. ભજન જ્યાં બન્યા છે ને બાપુ, ત્યાં વાતો ઉપડી હોય એમનામ ભજન બને નહીં. અને એમનામ જો બનતા હોત ને તો અત્યારે બાપુ આ એજ્યુકેટર યુગ છે ને, આ વિજ્ઞાનનો યુગ છે, દુનિયામાં બાપુ બધા બનાવી બનાવીને મૂકવા માટે એમ ન હાલે. કારણ કે આની માટે પોતે અનુભવ કરવો પડે, ક્યાં શું પડ્યું છે એમ પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. બાકી આપણું જો હાલતો આવેલું નહોતું, જાગરે માલે જાગ જીન પકાન કરો એને પણ નહોતું સંભળાતું, દેખાય અત્યારે આપણું બનાવેલું હતું, એનું ન સરનામું રહેલા. અને હજારો વર્ષથી હાલ્યું આવે બાપુ, એક ધારું તમને મને અભાવો ન આવે, એટલે આ છે ને બાપુ ડાલડા નથી ચોખે ચોખ્ખું છે. એટલા માટે હરભુજી ને કોઈ વાત કરી
રામદેવજી બાપાને જ્યારે, એક તમને નાની વાત કરી દઉં કે રામદેવજી બાપાને જ્યારે જવાનો, સ્વર્ગ જવાનો જ્યારે સમય થયો, સમાધિ થવાનું હતું, અને એમના કુટુંબને ભેગું કરી અને વાત કરી કે હવે મારો સમય થઈ ગયો અને તમે મારે માટે તૈયારી કરો, અને પછી આખા એમના કુટુંબને ભેગું કરીને કીધું એ કે જો એક તમને મારે એક વાત કરવાની છે કે હું આ દુનિયામાંથી ગયા પછી દુનિયા તમને ગમે એ વાત કરે, મારી સમાધિ તમારે ખોદવાની નહીં, કારણ કે એમને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને હરભુજીને હું વચન આપવા જાઉં અને આવડામને કદાચ કાને વાત પડે અને જો શંકા જાગે તો આવડા કંઈક કરે, એટલા માટે મારે હરભુજીને મળવાનું છે એવી વાત ન કરી, પણ એને કીધું કે દુનિયા તમને ગમે એ કે પણ મારી સમાધિને હાથ ન ઓડાડતા. અને રામદેવજી બાપા સમાધિસ્થ થઈ ગયા અને વાહ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લઈ, હરભુજી ના પાડે છે, કીધું વચનનો પાકો સિદ્ધ પુરુષ છે, ભલા માણસ મને મળવાનું કીધું છે, મળ્યા વગર કોઈ દી જાતો હોય છે બને જ નહીં. એ કે પણ અમે ન્યા જતા મુઠી માટી અમે નાખી હતી, તો કે હું અહીંયા જઉં ને પછી જોઉં પછી મને પાકું થાય. અને ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડ્યો અને આવે છે રણુજા, એ રણુજાના સીમાડે આવે અને રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ત્યાં બેઠા છે. ત્યાં બાપુ હરભુજી આ વાણી ગાય છે, સહી વાણી ગાય છે. બાપા બેઠા છે, ઘોડા ચરે છે અને ઘોડેથી ઉતરી અને બે ભાઈઓ બાપુ બધું ભરીને ભેટ્યા અને હરભુજી કહે છે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપુ વાતનો ઓળો ટોળો કરીને કીધું કે દુનિયા છે ગમે એ વાત કરે, બે બે આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી, એ કહુંબો બનાવી બે કહુંબો પીવે અને પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી આ ચાર વસ્તુ બાપુ સમાધિમાં મૂકેલી એ રામદેવજી બાપાએ હરભુજીને આપી અને કીધું એ કે તમે જાઓ ગામમાં. અને હરભુજી ગામમાં આવ્યા, ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો છે, બધાએ વિચાર કરે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેહીને વિયો, કારણ કે સમજી કોઈ હેક્યા જ નથી, આ સમજવું અઘરું છે. રામ માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા કંઈ સેડ્યા ને કંઈ પાળા, તમને મને આ માયા બાપુ એવી બથોડા ભરાવે છે ને એની કીધાની વાત જ નથી. રામ આ આ માયા સુધી ગોઠડીને વજરના ગાળા બાપુ જ્યાં જે કંઈ સાખી બને ભજન બને ત્યાં બાપુ કંઈક ને કંઈક વાત પડી હોય,
એ હરભુજી ગામમાં આવ્યા ને એટલે આખો ડાયરો કહે છે, ભલા મારા ભાઈ વિવેક ઘોડા ઉપર બેહીને આવત તને શરમ નથી આવતી? એ કે મને તો રામદેવ જાય ચાંપ્યા મળ્યા, કે એટલે સીમાડે મળ્યા, તમે શું વાત કરો? એ કે આખું ગામ ભલા મને ખોટું, તું હાજો? અને પછી અમલને ડાબલેની રતન કટોરોની ગેડીઓને બધું બતાવ્યું ને, અને બધાને શંકા જાગ્યો. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા, પછી રામા બાપા નીકળી ગયેલા બહાર. એ કે હાલો ખોદવા જાઉં. ગયા બધા અહીંયા અને આમ ખોદવાની તૈયારી કરીને પછી આકાશવાણી થઈ ગઈ તમારી જાતના, કે મેં તમને શું કીધું હતું, તમે કાંઈ ન કરતા મેં કીધું હતું ને ત્રીજી પેઢી અહીં પીર થાય, પણ હવે એ કે હું સૌરાષ્ટ્રમાં જઉં છું, હવે તમે અહીં જે કરવું એ કરજો. અહીંયા બાપુ દુકાળ જ હોય કાંઈ, અમે અહીંયા રેતી જ ઉડતી હોય, ન જીયા હોય જી આવજો, હું જી આવ્યો અહીંયા. જન્મ ભોમકા છે એ વાત બાકી, બાકી વાતમાં કાંઈ છે નહીં. દોરા કરે છે, દોરા કરી કરીને પૈસા લઈને ગાડા હાંકે છે. અને બાપુ પહેલું પિરાણું આપણું ગેબીનાથને પાળ્યા જ. અને આજે એવું કોઈ ગામ નહીં હોય કે રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. કેવડી મોટી આપણા ઉપર કૃપા છે રામદેવજી બાપા. તો બાપુ આ દુનિયાને બાપુ આમ એક અમર બનાવી દીધી એમ કેવું હોય તો કહી શકાય, પણ આપણી હજી ભક્તિમાં કાંઈ ઘટે છે. કારણ કે અત્યારે તમે જુઓ તો સપ્તાયું ને ધૂન ને ભજન ને કથાયું, આમ તમને એવું નથી લાગતું કે આખી દુનિયામાં નકરી વેરાગ ફાટી નીકળ્યો એવું નથી લાગતું? તો પછી આટલો બધો બગાડ કેમ છે? બગાડ અટકે છે? આ ચોરીઓ ને ખૂન ને મારામારી ને લૂંટ ને અત્યાચાર ને બેનો દીકરી ને ઉપાડી જવાનું, આ બધું કઈ અટકે એવું છે? તો પછી આ બધા કામ છે ખોટા છે એમ કેમ કેવું? પણ કઈ ખોટું રંધાતું એવું નથી લાગતું? વિચારવા જેવું તો છે. આપણા ગરડા બાપુ ભણેલા નહોતા ને, ખાવા દાણાય નહોતા ને રહેવા ઘરે નહોતા, પણ કોઈ દી એમને એમ ન કીધું કે મારે મારા મા બાપ વધારાના મારે આશ્રમમાં મૂકવા જવું પડે. આજ બાપુ મૂક્યાનો માર્ગ નથી, પણ કોઈને મા બાપ જ નથી ગમતા. એ બાપુ આ દુનિયા કોઈ દી ક્યાંય ન અટકે. માને બાપને જાળવવાની જરૂર છે. બાકી આવા કામ તો છે ને, તમને નોલેજ આપ્યું હોય છે ને મારો નાથ, તમને મલકુરથી ઉમળકો આવશે ને તમે દઈ દેહો ને કામ થઈ જાય. પણ માના ને બાપના આશીર્વાદ છે ને બાપુ, વિધિના ચકડા ફેરવી નાખે, લખવું હોય તો લખી લેજો. રા મેં હમણાં કીધું એમ, મેં મારી વાત કરું ને, મેં જિંદગીમાં બાપુ કંઈ સારું કામ જ નથી કર્યું. કોઈને સીતારામે નથી કર્યા ને મંદિરે નથી ગયો ને કોઈને 10 રૂપિયા આપ્યા નથી. પણ જે કોને એ મારા મા બાપની સેવા મને આજ આડી આવી છે. મારા મા બાપને કોઈ દી બાપુ મોડું કપડું મોડું ખાવા નથી દીધું, એ જ આડું. બાકી આપણી બજારે કોઈ બાવો આવે જ નહીં. એ માગી તો શું કે બજારે ન આવે, તમારા હાટું રળી છે એમ જ કહેતો હતો. અને સારા ગામમાં ઉઘરાણીએ કોઈ ગામમાં કંઈ ખરડો હોય તો ખરડામાં મન ન કે કોઈ, એને ન કહેવાય એ જાય ઊંથું મારશે. પણ આ સેવાનું ફળ છે. આ તમે હેઠે બેઠા છો ને અમને એ ઉપર ચડાવ્યા ને, આ સેવાનો પ્રતાપ છે. અને એ તો જે ધોકા પસાડતા હતા ને તેથી મન અમને એમ થતું હતું કે અમે બળું કાશી. એ તો અત્યારે ખબર પડી કે મા બાપની આબરૂ લઈને અમારું ગાડું હાલતું હતું. બાકી તો બાપુ એ વાતમાં માલ નહીં, કારણ કે એવા હારા હારા બાપુ બટા જટી બોલાવીએ, સાહેબોને ગોટા વાળી દીધા છે. અને પછી આપણે માર ખાતો ધરીને નકરા માર્યા છે એવું નથી. હા આપણે માર ખાતો છે એવો તમે આમાંથી એક નહીં ખાતો હોય. એ તો માર તો તારે ભાઈ તો ગોળ કોકને ખવડાવવો હોય તો આપણે પેલા હવા તો સાખવો જોઈએ ને ગોળ જેવો લાગે એમ નામ ન ખબર પડે. ધરીને લખતરમાં તમે પાંજરા બોળ છે ને, લખતર પાંજરા બોળ ત્યાંના મુનિમને પૂછજો, પેલો ખમેણાનો દરબાર ક્યાંય હતો ને ક્યાંય ઝઘડો કોઈને થયો હતો, એટલે તમને આખી ડિટેલ બતાવશે શું થયું હતું. એ પાણીના ટાંકા લઈને જતા હતા, બેનું હતી ને બેનું બેનોનું ભરવા નહોતું દેતો, કારણ કે ગાયુંનું પાણી હતું, દુકાળ હતો. એટલે બેનુંને તો હું અમથો ત્યાં આંખના પેલું કણું ખટકે એમ ખટકતો હતો. અને એ સાહેબ અરે બાજ્યા, સાહેબને માર્યા. પછી આ બાયું બાપુ હાંડા લઈને મને સોટ્યું, આખો લોહી લુહાણ કરી નાખ્યો. પછી જે અહીંયા જામો પડ્યો છે ને એ તો અહીંયા કોક દીક જાઓ તાર, આપણે એ વાતમાં નથી રહેવું. પણ રામદેવજી બાપાનો એક કડી કહી અને પછી મારી વાણીને વિરામ આપું. અને એ રામદેવજી બાપાની બાપુ જ્યારે હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા વિયાઈ ગયા હતા અને મને મળવા માટે એ સીમાડે આવ્યો હતો, પછી જે હરભુજી રોયો છે ભાઈ, અને એ બાપુ એને વાણીમાં કીધું છે. શું કહે છે? મંડપ માં તમે પધારજો,
ઢોળ લે રે કરન તારે એ દિઠારા માં સાજીદાને એકવાર બાપુ જોરદાર તાલુથી બતાવી લ્યો. આ એક તમારા બાપુ તમારા સમાજના એક હીરા છે. એમાં મારે જય સુખદો બાપુ અમારે વર્ષો પહેલાંનો નાતો, અમારી આમાં ભજનની શરૂઆત હતી તેદુના, એની હારે ખૂબ સંગત કરી અને બાપુ દિલથી વગાડે ને કે આવડા અમે વાતું ડઈ ડઈ કરતા હોય પણ અમારા આમ જેવો હંપ હોય ને અમને ખબર હોય. આ બોલતા જ મને સાજીદાને શીખડાવી, હરખું ન વગાડે તમે અમને બોલાવ્યો હોય અમારે કરવું શું? આપણે એમ કે હરખું વગાડે, હરખું જ વાગે છે પાવરથી કે બોલવું પડે. કીધું કંઈક ચાલુ કરો બોલવાનું. મેં ઓલામાં ઓલું ઇન્ટેરિયામાં મેં તો ચોખ્ખું કીધું, મને ઓલા ઇન્ટેરિયામાં કે મને કે તમે આ ગાવાનું જ કરતા હતા ને, મેં કહું હા, તમને કે બોલવાનું કેવી રીતે ચાલુ કર્યું? મેં કહું સાજીદાએ ગળે લેવરાયો એટલે પછી બોલવાનું ચાલુ કર્યું. એટલે ખરેખર આ તમારા એક એક સમાજ માટે બહુ ઘરેણું છે. જોકે આપણું સુરેન્દ્રનગર જિલ્લાનું જ ઘરેણું કહેવાય ને, એમાંય તમારું તો સમાજ બાપુ ખરેખર. અને એમાં તમે જે સમાજને જ્યારે આવા કાર્યક્રમમાં જે બોલાવો છો ને, એ ખરેખર ધન્યવાદને પાત્ર છો. એટલે બધાએ તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને ભગવાન તમને જાજુ આપે. અને તમે ખૂબ ખૂબ દાન આપ્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર. મને તો આ ટીમને હું તો વંદન કરું છું ખરેખર. આવા કામ કારણ કે આ મેં કર્યા છે એટલે એટલે મને ડામ દેવાઈ ગયા છે ને, એટલે મને એમ થાય આ દુનિયા તો બાપુ બધું કહેવાની જ, પણ વેઠીને બાપુ મારો અલગ ધણી છે ને, તમારો કોઈ દી વાંકો વાળ નહીં થવા દે દુનિયા. આમાં આ હમણાં આખું ઠેઠ ડેલા સુધી બધા બેઠા હતી કે બધા ભજનવાળા ન હોય એવી અળસ્યું તો હોય માલભા, બધા ભજનવાળા ન હોય અને એવા સામું જ હોવાય નહીં. કારણ કે 500 રૂપિયાના ભાવ લાવો, ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા હોય ને 500 વાળા જ હોય, એ મફત નું આવ્યા હોય, પણ એ આપણે કાઢી નાખવાના હોય, એને ભેગા દળાવો મરી જાય એટલે એ કાંકરા કાઢી નાખાય, એવા કાંકરા જેવું તો રહેવાનું. એટલે આવા આવા કાર્યમાં છે ને બાપુ થોડુંક સહન શક્તિ કરી અને આવા આવા કાર્ય કરો છો, ખબર ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય સિયારામ.